ન્યાયાધીશ દ્વારા એક વર્ષ પૂર્વે કન્ટેમ્ટ ઓફ કોર્ટ અંગે જાહેર કરવામાં આવેલ પરિપત્રના વિરોધમાં જે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે આજે એક દિવસ વકીલો રાજકોટની અદાલતોમાં તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી આ લિપ્ત રહી વિરોધ નોંધાવી રહ્યા છે અને પરિપત્ર પરત ખેંચવા માંગ કરી છે ન્યાયાધીશ દ્વારા એક વર્ષ પૂર્વે કન્ટેમ્ડ ઓફ કોર્ટ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં આજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કર્યું છે આ બાબતે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિત શાહી દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં એક વર્ષ પૂર્વે ન્યાયાધીશ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં કોર્ટરૂમની અંદર વકીલો દ્વારા જો ઊંચા અવાજથી રજૂઆત કે વાત કરવામાં આવે તો તેમની સામે કન્ટેમ્ટ કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે જો કે દરેક માણસના અવાજ અને બોલવાની રીત અલગ અલગ હોય છે માટે અમે આનો વિરોધ કરીએ છીએ વકીલો સામે કન્ટેમ કાર્યવાહી પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી તમામ વકીલોની માંગ છે રાજકોટ ખાતે એસોસિએશનની કારોબારી કમિટીની મિટિંગ તારીખ અઢાર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ મળી હતી જેમાં ઠરાવ પસાર કરવામાં આવેલ હતો કે રાજકોટ શહેરની અદાલતોમાં વકીલ સાથેના વર્તન વ્યવહાર તથા વકીલોને પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં બાર એસોસિએશનના હોદ્દેદારોએ રજૂઆતો કરી પગલાં લેવા અને તારીખ અઢાર દસ બે હજાર એકવીસનો પરિપત્ર રદ કરવા ડિસ્ટ્રિક્ટ જજને અને તથા હાઈકોર્ટને પત્રો લખવા છતાં કોઈ પ્રતિભાવ નહીં મળતા તેમજ વકીલોના ઉપસ્થિત થયેલા પ્રશ્નો અનુસંધાને પગલાં લેવાતા ન હોય હાઈકોર્ટ તથા તંત્રનું ધ્યાન દોરવા આજરોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી વકીલોએ અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ